બનાસકાંઠા જિલ્લાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. આરોપીની પૂછપરછમાં સગા શાળાએ બનેવીની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું, જેનો એલસીબીએ ભેદ ઉકેલીને અને ત્રણ આરોપીઓને જેલને હવાલે કર્યા છે. સરહદી વિસ્તાર માવસરી તાલુકાના અજાવાડા ગામના જીવાજી ઠાકોરની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી લીધો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે કુંભારડીથી સણવાલ જવાના રસ્તા ઉપર કેનાલ પર જીવાજી રામચંદજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સ્થાનિકોએ માવસરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૃતકના પીએમમાં હથિયારના ગાથી મરણ થયું હોવાનું બહાર આવ્યું હતું, જે બાદ જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી અને માવસરી સ્થાનિક પોલીસને 12 ટીમોની રચના કરી હતી અને એલસીબીએ ટેકનિકલ તથા હુમર્સ સોર્સિસથી માહિતી મેળવીને મૃતકનો ઇતિહાસ તપાસી અને આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જો કે આરોપીઓની કબૂલાતમાં સગા શાળાએ જ બનેવીની હત્યા કરી દીધી હોવાનું બહાર આવ્યું હતું. જો કે હત્યાનું કારણ, મૃતક પોતાના શાળાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવવા માંગતો હતો અને શાળાને ડર હતો કે લગ્ન પ્રસંગમાં આવી અને બનેવી બબાલ કરશે, જે ડરથી લગ્ન પ્રસંગમાં આવે તે પહેલાં જ ગામની સીમમાં બે સાગરીતોની મદદ લઈને ધારિયાના તીક્ષણ ઘા મારીને હત્યા કરીને લાશને કેનાલની બાજુમાં ફેંકી દીધી હતી. ત્યારે ઘટનાને જોઈએ તો આરોપી ભૂપત રણછોડજી ઠાકોરની સગાઈ મૃતકની બેન સાથે થઈ હતી અને ત્યારબાદ લગ્ન કર્યા વગર આરોપી મૃતકની બેનને પોતાના ઘરે લઈ ગયો હતો, જે બાબતનું પણ મન દુઃખ હતું અને અનેકવાર અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે 12 જુલાઈએ આરોપી ભૂપત રણછોડજી ઠાકોરના ભત્રીજીના લગ્ન હતા અને મૃતક જીવાજી રામચંદ ઠાકોરે લગ્ન પ્રસંગમાં જવા માંગતો હતો, પરંતુ લગ્ન પ્રસંગમાં આવીને અને બનેવી બબાલ કરશે તે હેતુથી આરોપી ભૂપત ઠાકોરે તેના બે સાગરીતો મુકેશ થાવરજી ઠાકોર જોધપુર રાજસ્થાન અને નરેશ રણછોડજી ઠાકોર મીઠાવીરાના વાવ તાલુકાના સાથે રાખીને આજાવાડા ગામની સીમમાં મૃતકને બોલાવીને ધારિયાના ઘા મારીને હત્યા કરી દીધી હતી, જેમાં આરોપી એવા મુકેશ ઠાકોર રાજસ્થાન ભાગી ગયો હતો અને જેની પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી હતી અને આરોપી મુકેશ ઠાકોરની પૂછપરછમાં સમગ્ર ઘટના બહાર આવી હતી. જો કે મનદુખ અને સામાન્ય બાબતમાં થયેલી હત્યાના ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરીને જેલને હવાલે કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.